जय हिंद दोस्तों, हूँ छू तमारो दोस्त आजाद अने डांग जिल्ला नी मलीपा हूँ अत्यारे उपस्थित छू। त्यारे तमे जुओ डांग नी मलीपा एवा जबरदस्त जंगलो आवेला छे, ऊंचा ऊंचा पहाड़, ऊंचा ऊंचा वृक्षो, आ बधा जे जंगलो जे हता एने विंधतो विंधतो आव्यो छू। सागना एम कहेवाय के वृक्षो खूब वधारे छे। અને અત્યારે અહીંયા આ ગામનું નામ શું કીધું વડીલ? ચીખલી, ચીખલી ગામ, ઓકે। અહીંયા મને એક વડીલ મળ્યા છે, હવે તમે જોઈ શકો છો અહીંનો આ એમનું રહેઠાણ છે, આ એમનું ઘર છે। એક મિનિટ, હા બસ। તમારું નામ શું છે મોટા ભાઈ? હા ભાઈ, તમારું તમારું નામ શું છે? તમારું નામ? મારો વિજયભાઈ એમ ભોયે। વિજયભાઈ, અને બેનનું નામ શું છે? રત્નાબેન, ઓકે। તો આ તમારા ઘરની માલિક પણ મેં જોયું, તો આ પાન, આ પાન આનું શું કરવાનું છે તમારે? આ બધા પાંદડા છે ને, આ બધા વૃક્ષોના, આ વૃક્ષોના છાગના પાંદડા છે, છાગના। હવે 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 આ ઝાપડા ઝાપડા પર નાખીએ, આ ઝૂપડા ઉપર નાખવાનું, એટલે એનાથી તમારે ટૂંકમાં છાંયો કરવાનો છે ને? બસ, ટૂંકમાં છાંય છાંય નહીં તો ચોમાસામાં, ચોમાસામાં કાંઈ બી તકલીફ હોય તો આ તો નડ્યા છે, એમ અત્યારે નડે છે। આગળ આગળના અમે જમાનામાં અહીંયા પાણી ના પડે ને? પાણી નહીં પડે, આ તમે શું કહો, આની આની ઉપર આની અંદર નાખવાનું છે? આના તો અમે, ઓકે, આની અંદર મૂકવાના, એટલે પછી આ એકદમ પેક થઈ જાય આનાથી કોઈ, બરાબર? આ કયું ભરવા માટે? આ ટૂંકમાં લાગલી ભરવા, બસ નાગલી મતલબ પેલા જે રોટલા બને, મને બતાવો ને ક્યાં છે પાપડ બને તે લાગલી, ક્યાં એ ક્યાં છે એ વસ્તુ, નાગલી ક્યાં છે? ઉપર છે, ઉપર છે, જંગલ માં છે। અચ્છા દોસ્તો, હવે કદાચ એમની ભાષા અને મારી ભાષા કદાચ અલગ પડે છે, હું તમને કહું। આ જે પાંદડા જે એમને રાખ્યા છે, આ બધા સાગના ને, સાગના છે, સાગના પાંદડા છે, સાગના પાંદડા એ લોકો અહીંયા છાપરા માથે નાખશે, જેના લીધે ચોમાસામાં પાણી ના પડે। પ્લસ બીજી વસ્તુ, આ તમે જુઓ વાંસના એમણે આ જે વસ્તુ બનાવી છે, બરાબર છે? આ એક પાત્ર ટાઈપ, આપણે દાખલા તરીકે તગારું હોય આ તે બધું વગેરે બનાવતા, પણ આ મોટું કે આ એ ટાઈપનું એક બનાવ્યું છે એમણે। પછી આ બધા પાંદડા જે છે એને એની અંદર ગોઠવી દે છે, પછી નાગલી એટલે કે જેના રોટલા અહીંના લોકો ખાય છે, બહુ જ ફેમસ। અને એ નાગલીના રોટલા પણ એકદમ મસ્ત હોય છે, મેં એવું સાંભળ્યું છે કે એક રોટલો તમે ખાવ એટલે 12 કલાક સુધી તમને ભૂખ ના લાગે, બરાબર ને? તો એને એ બધી નાગલી ભરવા માટે થઈ, અને પછી હા એ પાંદડા બધા આની અંદર ભરી દેશે, પછી એકદમ વ્યવસ્થિત કરી દેશે, એટલે એ બારી ના નીકળી જાય। અને આગળ પણ બીજા પણ તમે આ પોટલા જોઈ શકો છો, ટોપલા, અને આગળ ઘંટીના પડ છે। ખરેખર ચીખલી ગામ ડાંગ જિલ્લાનું હું એકવાર આવી ગયો છું, અને આ પેલું આને શું કહેવાય, વરસાદ સમયે, ડાંગર ડાંગર પેલું કરતા રોપવાનું ચાલે, અમે લાગણી રોપવાનું લાખીને ટૂંકમાં એવું કેવા માંગે છે કે આપણે આને ઓઢી લીધું માથે, પછી વરસાદે ના લાગે, ખેતર ની માલિપા હોય તો તમે જો વાંકા વળો છો કોઈ કામ કરો છો તો પણ એની રીતે આવી જશે, ટૂંકમાં તમને વરસાદ થી કોઈ તકલીફ થશે, બાબા। ઓકે, આ એમના ઘરે શું દેશી ચૂલો છે, આ બધું બતાવો તો મને તમારું ઘર એકદમ, આ બધું મને મૂકી દો, મૂકી દો એને, મૂકી દો। પછી આ પંખો છે ના માટે, આવડો મોટો પંખો, એટલે ખેતર માંથી કઈ બી લાય આપણે, ઉપર વાળું, ઠીક ઠીક, હા, ટૂંકમાં કચરું દૂર કરવા માટે એની, ઓકે ઓકે। આવો, આ એમનું ઘર છે મારા વાલા, એકદમ દેશી, જુઓ તો બધી બાજુ તમને લાકડું અને વાંસ તમને સારામાં સારી રીતે દેખાઈ રહ્યું છે। આ એમના ઘરની માલિક, ઓહ, આ બધું જુઓ તમે, આ બધું, આ પણ બીજી, આ એના વડીલ જે છે એ આપણને સારામાં સારી રીતે બતાવી રહ્યા છે, પહેરીને કાંઈ બી લાગેલી રોપી હે, કાંઈ બી આમ કરે, કેટલો વરસાદ આવે તો બી કઈ તકલીફ નહીં પડે, 100%। અને અહીંયા મરઘી છે, મરઘી છે, સરસ મજાની મરઘી જોઈ શકો જો, કઈ અહીંયા તો તમને ઘરે ઘરે કઈક ને કઈક મળી જ જશે। અને આ તમારા જે ગાય ભેંસ વગેરે ઘાસ ખવડાવવા માટે, ઓકે, ઘાસ છે, પૂરા પૂરા આપણે ભાતના, આ શું છે, આ જે ને લઈ જાય, દોસ્તો આપ જોઈ શકો છો આ બધું એમનું દેશી કરચલા, તમે ખાઓ, કરચલા ખાઓ, વાહ ભાઈ વાહ, સરસ। અને આપા જોઈ શકો છો એકદમ, એમનું ઘર છે આપ જોઈ શકો છો, પતિ બાજુ તમને વાંસ અને
લાકડું ખાસ દેખાશે એકદમ દેશી. બધા શાક ના અંદર જવાશે, ખોલો ને અંદર જઈએ. અરે ખુલ્લું જ છે, ખુલ્લું જ છે. બધું તમારું એકદમ દેશી આપ જોઈ શકો છો મિત્રો. હવે આપણે ડાંગ જિલ્લામાં આપણે નરેન્દ્ર મોદી આપેલી છે સુવિધા, ગેસની સુવિધા આપેલી છે. આ ગેસની સુવિધા તમને સરકારે આપી છે? સરકારે આપેલી છે ગેસની સુવિધા. વાહ વાહ વાહ. તો આપણે કરીએ એમ એટલે અમુક અમારા ડાંગ જિલ્લામાં કેવું કે કોઈ જેને જે ભરેલ લોકો હોય તે ગેસની સુવિધા કરતા છે, બાકી જે નહીં ભરેલો હોય ત્યાં ગેસ. ટૂંકમાં જે ભણેલા છે એ ગેસ વાપરે છે, નથી ભણેલા એ ચૂલા ઉપર જ રાંધે છે. ઓકે ઓકે, ચૂલો ચૂલો આપણે છે બસ, વધારે કાઈ નહીં. આપણે આપણે કાઈ છે દોસ્તો, આ જોઈ શકો છો એકદમ દેશી. અત્યારે હું વગડાની માલી પાછું એકદમ જંગલમાં આ ઘર છે અને હું તમને બતાવી રહ્યો છું. આ એમની રહેણી કરણી, આ એમનો ઘરની માલિકાની બધી વસ્તુઓ છે. આ જોઈ ને દિવાલ 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 એનો કે ને દિવાલ ને દિવાલ કેવો છે એમ. હા, ડાંગના રહેવાસી અમે. આપણે ડાંગમાં આપણે યસે દિવાલ આપણે સાપરું છે. હા હા, ડાંગ આપ જોઈ શકો. આ શું છે? આ શું છે? આ કોઠી છે, અનાજ ભરવા. બતાવો તો મને, બતાવો તો. અનાજ ભરવા માટે દોસ્તો, આ અનાજ ભરવા માટેની કોઠી છે. આપ જોઈ શકો છો. આપણે નાગલી, તું તું કે નાગલી નાગલી બસ એક એક કણસ. દોસ્તો આપ જોઈ રહ્યા છો, આ નાગલી છે. જેમ ઘઉં હોય બાજરી હોય એમ જ આ નાગલી છે. પછી આને આના એમ કે રોટલા બને ને, એના પાપડ પણ બને, પાપડ પણ બને, રોટલા પણ બને. બહુ સરસ સ્વાદ હોય એનો. મેં આજે સવારે જ ખાધું અને ખરેખર ખાધા પછી આપણને ભૂખ બહુ લાગતી નથી. અહીંના લોકોનો બહુ જ સ્વાદિષ્ટ અને અહીંના લોકોનો એ ગમતી લો ખોરાક છે. બસ આપ જોઈ શકો છો, ડાંગ જિલ્લામાં એ મેન ખોરાક અમારો. અડદ, અડદ અમારો મેન ખોરાક. બીજું શું? અડદ, અડદ. પણ અડદ આપણે અહીંયા નહીં લાવેલા, એ હવે તે જંગલમાં છે. અડદ જંગલમાં છે, પછી ત્યાંથી લાવવાના. ઓકે. અને આ કોઠી છે, એની અંદર અનાજ ભર્યું છે કે ખાલી છે? નહીં, ભરેલું છે. ભરેલું છે, ભરેલું છે. હા, આપ જોઈ શકો છો. આ પણ બધું તમે જાતે જ બનાવો? આ બધું અમે જાતે ભરેલું. આપ જોઈ શકો છો, બીજા પણ મિત્રો અહીંયા ભેગા થઈ ગયા, કેમેરો ભાળી અને કલ્ચર કરવા માંડે. એમને કઈક નવું લાગ્યું. ચલો, તમારું ઘર અમે જોયું, અમને ખુબ આનંદ આવ્યો. તમારું નામ ભૂલી ગયો. વિજયભાઈ એમ ભોય. વિજયભાઈ? હા, વિજયભાઈ. મજા આવી. ઓકે ઓકે, ધન્યવાદ. ધાયકુ. હા, ગુડ બાય.